नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनानसे, सिटी न्यूज में आप सौनु स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। सेलवास शहर में पुलिस द्वारा गुटखा नो जत्थो झड़पायो। वाइन शॉप पर दारू लेवा माटे उभेला लोकोनो पण कोरोना टेस्ट थई रह्यो छे। वलसाड में डॉक्टरों अने नर्स स्टाफे आपी चीमकी। पाड़ीना पलसाणानी वाड़ी में केरीनी देश विदेश में उठी रही छे मांग। हवे समाचार विगतवार जोईए। सेलवास शहर में पुलिस द्वारा गोवा गुटका नो 2,70,000 रुपया नो जत्थो झड़पी पाड़वामां आव्यो। सेलवास शहर में पुलिस द्वारा गोवा गुटका नो 2,70,000 रुपया नो जत्थो झड़पी पाड़वामां आव्यो छे। मळती माहिती मुजब दादरा नगर हवेली में गुटका वेचाण पर प्रतिबंध लगाववामां आव्यो छे। तेम छतां अनेक दुकानों अने पानना गल्लाना आसपास गुटका तमाकुनुं वेचाण जोरशोरथी चाली रह्युं छे। आजे सेलवासना मुख्य पोलीस स्टेशनना इन्चार्ज PSI सेबास्टियनना जणाव्या मुजब सेलवासमां नानी उमरना बाळको तमाकु गुटकोनो सेवन खूब ज प्रमाणमां करी रह्या छे। आ गुटका सेलवास शहेरनी गलीओमां चोरी छुपीथी वेचाई रह्यो होवानी माहिती मळी हती। एने ध्यानमां राखी सेलवास पोलीस स्टेशनना इन्चार्ज PI सेबास्टियन द्वारा एक पोलीस टीम बनाववामां आवी हती, जेमां PSI सुरेश राउतनी आगेवानीमां ASI ભાસ્કર પાટીલ, જીતુ ગાવિત સહિત 9 પોલીસ સ્ટાફ સાથે સવારે 9 વાગે સેલવાસના આવેલ નરોલી રોડ ઉપર એવરેસ્ટ પાર્ક A1 રૂમ નંબર 101 પર રેડ પાડવામાં આવી હતી। પોલીસે આ રૂમમાંથી ગુટકા તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત 2,70,000 થવા પામી છે। એની સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રીતિ ઠાકોરના આપવામાં આવી હતી અને આ જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। સેલવાસમાં વાઇન શોપ પર દારૂ લેવા માટે લાઇનમાં ઉભેલા લોકોનો પણ કોરોના ટેસ્ટ થઈ રહ્યું છે। જિલ્લા પ્રશાસનની બેવડી નીતિ, કેટલીક જગ્યાઓ પર લાંબી લાઇનો છતાં વગર ટેસ્ટ દારૂનું વેચાણ ચાલુ છે। દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે। માર્કેટોમાં, પંચાયતોમાં, સરકારી કચેરીઓમાં શિબિરનું આયોજન કરી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે। એની સાથે સેલવાસમાં વાઇન શોપ પર દારૂ લેવા માટે આવનાર લોકોનો પણ કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે। દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસનની બેવડી નીતિ સામે આવી છે। કેટલીક જગ્યાઓ પર લાંબી કતાર છતાં દારૂનું વેચાણ વગર ટેસ્ટ ચાલી રહ્યું હતું। દાદરા નગર હવેલી એક એવો પ્રદેશ છે જ્યાં બાબુઓ પોતાની મરજી મુજબ નિયમો લાગુ કરી દેતા હોય છે। સેલવાસના એક વાઇન શોપમાં દારૂ લેવા આવતા લોકોના કોરોના ટેસ્ટ જરૂરી કર્યું છે। બીજી તરફ SBI બેંક નજીક આવેલા એક વાઇન શોપમાં લગભગ 300 મીટર કરતા વધુ લાંબી લાઇન લાગી હતી, જ્યાં કોઈ પણ જાતનો ટેસ્ટ કર્યા વગર દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું। જો કે એક જ શહેરમાં બે નિયમો હોય એ જાણી લોકો મૂંઝવણમાં પડ્યા છે અને પ્રશાસનની બેવડી નીતિ સામે પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો। આવા અનેકો નિર્ણયો છે જેમાં જિલ્લા પ્રશાસનની બેવડી નીતિઓ સામે આવી છે, જેને લઈને અનેક લોકોનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રશાસન દ્વારા એકને ગોળ અને બીજાને ખોની નીતિ આપવાની રહ્યું છે અને તેવું સ્થાનિકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે। દક્ષેશ રાઠોડ, ટોકરખાડા, એટલે તમે જોવો છો કે વાઇન શોપની બાજુમાં જે કેમ્પ લાગેલા છે, ગવર્મેન્ટે જે કેમ્પ લગાવ્યા, એ કેમ્પ લગાવ્યા સરકારે બહુ સારું કર્યું, એના લીધે સંક્રમણ એકદમ ઓછું થઈ ગયું છે। નગરપાલિકામાં જે પણ શોપ આવેલા છે કમ્પલસરી બધાનું ટેસ્ટિંગ થયા છે ને એની પાસે બધાને ગ્રીન કાર્ડ આપેલા છે, તો એ સરકારે જે કર્યું ને એટલીસ્ટ જે પણ સેલવાસમાં વાઇન શોપ ઓપન છે આ બધી જગ્યાએ કેમ્પ લાગેલા છે ને વિધાઉટ ટેસ્ટિંગ કોઈ પણ શોપમાંથી કંઈ મળતું નથી, એ કમ્પલસરી કર્યું, તો સરકારે જે બે કેમ્પ લગાવ્યા છે બધી જગ્યા પર એ બહુ સારું કર્યું છે। અત્યારે જે સરકાર કામ કરી રહી છે એ બહુ સરસ છે। પહેલે સબ્જી મંડીમાં, એના પછી 2 બાર વાઇન શોપમાં જે કોરોના ટેસ્ટના જે કેમ્પ લગાવીને અને લોકોને ટેસ્ટ કર્યા પછી જ જે સામાન કે જે બી આપવું છે એ આપે છે, તો આ બહુ સરસ કામ છે સરકારનું। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। વલસાડમાં ડોક્ટરો અને નર્સ સ્ટાફે આપી ચીમકી। પાડીના પલસાણાની વાડીમાં કેરીની દેશ વિદેશમાં ઉઠી રહી છે માંગ।
વિરામ બાદ આપણું સ્વાગત છે. મહામારીમાં વધુ એક વિવાદ ઉઠ્યો છે. વલસાડમાં ડોક્ટરો અને નર્સ સ્ટાફ દ્વારા ચીમકી અપાયું છે અને પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહામારીમાં વધુ એક વિવાદ ઉઠ્યો છે. વલસાડમાં ડોક્ટરો અને નર્સ સ્ટાફે આપી ચીમકી અને કર્યું પ્રદર્શન. સમગ્ર રાજ્યમાં ડોક્ટરોની હડતાલ, તો વલસાડમાં પણ ડોક્ટરો ઉતર્યા હડતાલ પર. વલસાડના GMRSના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યો. સ્ટાફ નર્સ દ્વારા વિવિધ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોરોનામાં ડ્યુટી હોવા છતાં મળવા પાત્ર લાભો ન મળતા પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોઈ નિવડો ન આવે તો આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે આ ડોક્ટર લોકો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો. પાડીના પલસાણાની વાડીમાં કેરીની દેશ વિદેશમાં ઉઠી રહી છે માંગ. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ખાવાલાયક કેરી માટે એક સપ્તાહ રાહ જોવી પડશે. ખેડૂત ભરતભાઈ દેસાઈ પાડીના પલસાણા ગામે ખેડૂત હર્ષદભાઈ દેસાઈની વાડીમાં કેરીની દેશ વિદેશમાં માંગ ઉઠી છે. પાડી તાલુકાના ઉમરસાડીના ખેડૂત ભરતભાઈ દેસાઈની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હાપુસ કેરીનો પાક ઓછા પ્રમાણમાં આવ્યો છે, જ્યારે કેરી શોખીનોને હાપુસ કેરી ઓછી ખાવા મળશે. હજુ કેરીનો પાક તૈયાર થવા એક અઠવાડિયાનો સમય લાગશે. ખાસ કરીને રોહિણી નક્ષત્ર બેસે ત્યારે કેરીનો પાક તૈયાર થઈ જતા હોય છે. કેરી બેસાડવા કામગીરી ખેડૂતો કરતા હોય છે અને બજારમાં પોતાનો પાક વેચાણ માટે મૂકે છે. પરંતુ કોરોના મહામારીને લઈ બહારના વેપારીઓ કેરી ખરીદવા માટે આવશે કે કેમ, જે પ્રશ્ન ખેડૂતોને મૂંઝવણમાં મૂક્યો છે. આ કમોસમી વરસાદના કારણે કેરીને પાકને નુકસાન થતા ચિંતામાં મુકાયા છે. તેમજ કેરીની માવજત કરતી વખતે વધારે પ્રમાણમાં દવા નાખવી ન જોઈએ, કારણ કે કેરી ખાવાની વસ્તુ છે, જેથી કરીને લોકોના આરોગ્ય સામે પ્રશ્ન ન ઊભો થાય. વધુમાં ભરતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કેરીનો પાક આવતાની સાથે જ કેરીની વાડીમાં ચોરી થતી જ જતી હોય છે. અગાઉ પણ આ અંગે પાડી પોલીસ મથકે 10-15 જેટલા ખેડૂતો જઈ PSIને રજૂઆત કરી હતી અને પેટ્રોલિંગ વધારવા માટે અપીલ કરતા હતા. પરંતુ હાલ કોરોના મહામારીને લઈને શક્યતા નથી, જેથી કેરી ચોરી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકાર દ્વારા રીસર્વેની કામગીરી સોંપવામાં આવી છે, જે સરકારી સિસ્ટમ પ્રમાણે જે તે અધિકારીઓ માપણી કરતા નથી અને જૂના નકશા મુજબ જ ખેડૂતોની જમીનમાં ઘોટાળો થઈ રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ઉપરાંત પાડીના પલસાણા ગામે પણ કેરીના નિષ્ણાંત ખેડૂતો હર્ષદભાઈ દેસાઈની વાડીમાં મબલખ પાક થતો હોય છે અને તેઓની કેરી દેશ વિદેશમાં માંગ ઉઠતી હોય છે. કેરીનો માહોલ એવું છે કે આ વખતે કેસર અને હાફૂસમાં હાફૂસનો પાક તો ઘણો ઓછો છે અને વલસાડ જિલ્લાનો જે હાફૂસ જે વખણાય છે પણ ઘણો પાક ઓછો હોવાથી આ વખતે હાફૂસ ખાનારાઓને ઓછી મળશે. અને બીજી વસ્તુ કે ઓવરઓલ કેસર પણ ઓછી છે, પરંતુ હજુ કેરી તૈયાર બી નથી. 8 દિવસ પછી લગભગ કેરીનો માલ મોટેભાગે પડવાનો ચાલુ થઈ જશે. ધીરે ધીરે લોકો પાડશે. હજુ માર્કેટમાં બી કોઈ બહારના વેપારીઓ લેવા એવા ખાસ આવતા
નથી, એનો લોકલ વેપારીઓ છે એ અત્યારે આફૂસ કેસર લગભગ 1100-1200 રૂપિયા મણના ભાવે લે છે. અને એમાં બી જે કેરી કુંબળી આવે છે ત્યાં બજારમાં, અને જે લોકોને કેરી ખરેખર ખાવી હોય એ લોકોને તો પાકડ કેરી જ લેવાય, એટલે હજુ 7-8 દિવસનો જો રાહ જોઈ તો વધારે સારું પડે. કારણ કે બધા ખેડૂતો હવે અમારા જેવા ખેડૂતો તો છે ને.
समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। सेलवास शहर में पुलिस द्वारा गुटखा नो जत्थो झड़पायो। वाइन शॉप पर दारू लेवा माटे उभेला लोकोनो पण कोरोना टेस्ट थई रह्यो छे। वलसाड में डॉक्टरों अने नर्स स्टाफे आपी चिमकी। पाड़ीना पलसाणानी वाड़ी में केरीनी देश विदेश में उठी रही छे मांग। तो आ हता अत्यार सुधीना समाचार, जोता रहो सिटी न्यूज। नमस्कार।